નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. અત્યારે અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની જે 147મી રથયાત્રાની કવડા જઈ રહી છે તે રથયાત્રાને લઈ અને તમારી સામે એ સમાચાર મૂકવા છે કે રથયાત્રાનો જે માહોલ ચાલી રહ્યો છે તેમાં લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને મંદિર પરિસરની અંદર પણ હવે ધીમે ધીમે લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે રીતે લોકોને અહીંયા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, લોકો દોડી દોડી અને મંદિર પરિસરની અંદર આવી રહ્યા છે અને લોકો જે ભજનો વાગી રહ્યા છે તે ભગવાનના ગીતો વાગી રહ્યા છે તેના તાલે ઝૂમી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભગવાનની સમક્ષ પોતે આવી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે નીચે કે જે લોકોને આપણે જોઈ શકીએ છીએ કે જે આ રથયાત્રાની આગળ પોતાની કલાકૃતિઓ પ્રસ્તુત કરતા હોય છે તેવા લોકો પણ અહીંયા અત્યારે હાજર થઈ ગયા છે. જ્યારે દર વર્ષે રથયાત્રા નીકળે છે ત્યારે આવી અનેક કલાકૃતિઓ આ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. આ રથયાત્રાની આગળ, રથયાત્રાની પાછળ, વચ્ચે જ્યાં રથયાત્રા હોય છે, રથો હોય છે, ભગવાન જગન્નાથના જે રથો હોય છે ત્યારે ભગવાન જગન્નાથના ફરી એક વખત દર્શન ખુલી ગયા છે. ત્યારે લોકોનું જે ઘોડાપૂર છે તે ભગવાન તરફ દોડી રહ્યું છે. ભગવાનને ક્યાંક ને ક્યાંક એક નજર ભગવાન સાથે મળી જાય, ભગવાનનો એક ઝલક મળી જાય તે માટે લોકો વલખા મારી રહ્યા છે. લોકો જોઈ રહ્યા છે કે ભગવાનને એક નજર આપણે મળી જાય, ભગવાનને એક મળવાનો જે મોકો તેમને મળ્યો છે તેઓ એ ચૂકવા માંગતા નથી. કેમ કે ભગવાન જગન્નાથ એ દર વર્ષે માત્ર એક વાર એ નગર ચર્યાએ નીકળતા હોય છે. ત્યારે આ 147 વર્ષ પછી 147મી વખત ભગવાન જગન્નાથ એ નગર ચર્યાએ નીકળ્યા છે. ત્યારે આ દ્રશ્યો તમને સીધા જે બતાવ્યા છે ફરી એક વખત એ દ્રશ્યો તમને બતાવી દઉં કે એ દ્રશ્યોની અંદર જે ભક્તોનું ઘોડાપૂર છે, ભક્તોનું ઘોડાપૂર દોડી રહ્યું છે. ત્યારે આ જે લોકો કે જે આદિવાસી નૃત્ય કરી રહ્યા છે તે હાથમાં તલવાર લઈ અને એક હાથમાં મંજીરા લઈ અને લોકો આ જે કલાકૃતિ પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે તે લોકોના પણ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. અને એક પ્રકારની આ ઉજવણી પણ થઈ રહી છે. એક પ્રકારે આ લોકો જે ભગવાન જગન્નાથની આ યાત્રાની અંદર પ્રસ્તુત થયા છે. લોકો પોતાની કામ ધંધો મૂકી, પોતાનું રોજગાર મૂકી, કેમ કે આ લોકોની રોજનું આ કામ નથી હોતું, પરંતુ જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા થાય છે ત્યારે આ લોકો દ્વારા આ ભગવાન જગન્નાથની યાત્રાની અંદર આવી અને પોતાની કલા પ્રસ્તુત કરવામાં આવતી હોય છે. ભગવાન જગન્નાથની જે યાત્રા છે તેની અંદર ભગવાન જગન્નાથનું જે જમાલપુર ખાતે આવેલું મુખ્ય મંદિર કે જે ભગવાનનું નિજ પરિસર છે તે ભગવાનના નિજ મંદિરની અંદર લોકોનું ઘોડાપૂર દોડી આવ્યું છે. આ ઘોડાપૂરની અંદર તમે લોકોને જોઈ શકો છો, લોકો કેવી રીતે ભગવાનના એક દર્શન માટે ઝૂમી રહ્યા છે. ત્યારે બીજી તરફ મોટી પોલીસની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. અત્યારે અહીંયા હર્ષ સંઘવી પણ મોજૂદ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા જ મોજૂદ છે. થોડાક સમય બાદ ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ એ પોતાના મોસાર તરફ પ્રયાણ કરશે અને નગર ચર્યાએ નીકળશે. અત્યારે જે તમને અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે દ્રશ્યો તમે જોયા છે. ત્યારબાદ હવે ભગવાન જગન્નાથના દર્શન માટે જેવી રીતે લોકો અહીંયા દેખાય છે તેના કરતાં બમણી તમણી નહીં પરંતુ અનેક ગણી સંખ્યામાં લોકો લાખોની સંખ્યામાં મંદિરની બહાર લાઈનમાં ઉભ્યા છે. રાતના 8 વાગ્યાના 9 વાગ્યાના અથવા તો વહેલી સવારના કેટલાક લોકો ઉભ્યા છે તે ભગવાનની એક ઝલક માટે ત્યાં લાઈનમાં ઉભ્યા છે. તો આપણે આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝને ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.